વાલા અને બહેનો આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજનો દિવસ સોળમી નવેમ્બર બે હજાર ચોવીસ ને શનિવારનો આ દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ આજે આપણે પુનર્નિયમનું પુસ્તક તેનો બાવીસમો અધ્યાય અને આઠમી કલમ પુનર્નિયમ બાવીસ અને આઠ છેલ્લા કેટલાક દિવસથી આપણે ઈસરાયેલી પ્રજાને યહોવાએ જે ચેતવણી આપી જે આશીર્વાદ આપ્યા જે આજ્ઞા આપી કનાન દેશમાં પ્રવેશ કરતા પહેલાં એમાંની એક આજ્ઞા આજે આપણે જોવાના છીએ ત્યાં લખ્યું છે બાવીસને આઠમાં જ્યારે તું નવું ઘર બનાવે ત્યારે તારે ધાબાને ફરતી પાળ બાંધવી એ માટે કે તે પરથી કોઈ માણસ પડ્યાના કારણથી તારા ઘર પર ખૂનનો દોષ આવે નહીં ઇસરાયેલી પ્રજા કનાન દેશમાં જશે ત્યાં ખેતીવાડી કરશે પોતાનું કૌટુંબિક જીવન જીવશે લગ્ન પ્રસંગો થશે મકાન ઘર બનાવશે ત્યારે જે આગલા દિવસે આપણે જોયું ચેતવણી આપેલી કે તું સારા સારા ઘર બનાવીને રહે ત્યારે તું મને ભૂલી ના જતો તમારી પેદાશ વધી જશે તમારું ધન સંપત્તિ વધી જશે ઘીટા વકરા વધી જશે ત્યારે તું મૂર્તિ પૂજા તરફ ફરી ના જતો અને મને ભૂલી ના જતો જીવતા ય હોવાને તમને છોડાવી લાવનાર બહાર કાઢનાર ઉત્પન્ન કરતાં હું છું હવે પ્રભુના વચનોમાં નવા ઘર સંબંધી બે બાબતો ખાસ લખવામાં આવી છે બે બાબતો છે એક બાબત છે વીસ અને પાંચ પુનર્નિયમ વીસ અને પાંચ અને સરદાર લોકોને કહે કે જેણે નવું ઘર બાંધ્યું હોય તેની પ્રતિષ્ઠા કરી ના હોય એવું કોણ છે હવે નવા નવા દેશમાં જવાનું છે ત્યાં સૈન્યને લશ્કર પણ તૈયાર કરવાનું હોય બીજા સૈન્યોની સાથે લડવા માટે એટલે દરેક ઘરમાંથી એક વ્યક્તિને ત્યાં લડવા માટે જવું પડે અને જ્યારે કોઈક લડાઈ હોય ત્યારે જે જુદા જુદા વ્યક્તિઓ ભેગા થયા હોય એમને ભેગા કરે અને સરદાર પૂછે કે ભાઈ તમે બધા લડવા માટે આવ્યા છો લશ્કરને માટે આપણા લશ્કરમાં પણ તમારામાંનો કોઈ એવો છે કે જેણે નવું ઘર બનાવ્યું હોય અને એની પ્રતિષ્ઠા એની અર્પણવિધિ ના કરી હોય એવું કોઈ છે અને જો હોય તો મને જણાવો અને જો કોઈ કહે કે હા મેં ઘર બનાવ્યું છે અને અર્પણ વિધિને પ્રતિષ્ઠા કરી નથી તો એને પાછો મોકલે કે તું સૈન્યમાં આવીશ નહીં પહેલાં જા તારા ઘરનું ઓપનિંગ કર તારા ઘરની પ્રતિષ્ઠા કર અને અર્પણ વિધિ કર અને પછી તું આવજે એટલે આ એક મહત્ત્વની બાબત છે ઈસરાયેલી પ્રજાને ઘરના ઓપનિંગને વિધિ માટે મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે બીજી બાબત બાવીસમો અધ્યાય અને આઠમી કલમ જે આજનું વચન છે જ્યારે તું નવું ઘર બનાવે ત્યારે તારે ધાબાને ફરતી પાડ બાંધવી વાલા ભાઈઓને બહેનો આપણે જાણીએ છીએ કે નવું ઘર આપણે બનાવીએ છીએ ત્યારે એક રૂમ કે બે રૂમ ત્રણ રૂમ રસોડાનું ઘર બનાવીએ છીએ અને ધાબા ઉપર ચારે બાજુ આપણે જે પાડ બનાવીએ છીએ પેરાપીટ કહેવામાં આવે છે એ ક્યાંથી આવી એન્જિનિયર આજના સમયમાં એન્જિનિયર એ સલાહ આપે છે તો જ્યારે પણ તમે ઘર બનાવો ત્યારે ધાબા પર ચારે બાજુ પેરાપીટ બનાવવાની ત્રણ કે સાડા ત્રણ ફૂટની કે જેથી કોઈ પડી ના જાય રક્ષણને માટે એ એન્જિનિયરોએ કહ્યું છે પણ બાઇબલમાં એન્જિનિયરોએ તો અત્યારે કહ્યું છે પણ બાઇબલમાં તો જ્યારે ઈસરાયલી પ્રજા કનાન દેશમાં પહોંચવાની ત્યારે કહ્યું હતું એ કે જ્યારે તું નવા દેશમાં જા અને નવું ઘર બનાવે ત્યારે ધાબાને ફરતી તું પેરાપેટ બનાવજે એ એન્જિનિયરોની એન્ પેદાશ નથી એન્જિનિયરોનું માઇન્ડ નથી પણ યહોવાએ કહ્યું છે આ જે આપણે ઘર બનાવીએ ત્યારે તમે જોજો યાદ કરજો તો કે છે કેમ બનાવવાની છે તો કે તારા ઘર પર કોઈ આવ્યું હોય અને જો ભૂલથી પડી જાય તો તારા ઘર પર ખૂનનો દોષ લાગુ પડશે માટે તું ધ્યાન રાખ ને પેરાપીટ બનાવ કે જેથી કોઈ પડે નહીં અને તારા ઘર પર કોઈ ખૂનનો આરોપ મૂકવામાં ના આવે એવી ચેતવણી એવી આજ્ઞા યહોવાએ ઈસરાયેલી પ્રજાને આપી હતી અને આજ સુધી એ ચાલતું આવ્યું છે ધાબા પર પેરાપીટ બનાવીએ ને એ બાઇબલમાંથી આવેલું છે અને અહીંયા આગળ કહે છે કે આજે આ બાબતને શું કે તારા ઘર જે ઘર ત્યાં ઓપનિંગ કર્યું છે જે ઘરનું ત્યાં વિધિ કર્યું છે એ ઘર પર કોઈ દોષ ના મૂકે કોઈ દોષ ના મૂકે કોઈકના સંબંધી કોઈ દોષ ના મૂકે અને એના માટે આપણે ધ્યાનમાં રાખવાનું છે પેરાપીટ તો છે જ પણ એ ઘર પર ઘરમાં રહેનાર વ્યક્તિઓ પર કોઈ દોષ ના મૂકે કોઈ જાતનો આક્ષેપ ના મૂકે એના માટે આપણે સાવચેત રહેવાનું છે અને એ દ્વારા પ્રભુનું વચન આપણને આજે બતાવે છે એ વચન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે સહાય પૂરી પાડે આવું આપણે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ નવા દિવસની ભેટ અને પ્રભુ તમે ઘર સંબંધી બે બાબતો બતાવી એ સમજવામાં તમારા આત્માની દોરવણી આપો સહાય પૂરી પાડો ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો આ